नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर महेश दाफड़ा। मित्रों, आज 136मो आ वीडियो लेक्चर हूँ आपनी समक्ष प्रस्तुत करता खूब ज आनंदनी लागणी अनुभव छू। मित्रों, आजनो आ लेक्चर शुरू करता पहला एक सरस मजानो सुंदर मजानो सुविचार हूँ आपनी समक्ष प्रस्तुत करवा जई रह्यो छू। आजनो सुविचार, दरेक मेहनत थी दरेक मेहनत थी कदाच दरेक मेहनत थी कदाच सफलता न पण मळे न पण मळे परंतु दरेक सफलतानुं कारण दरेक सफलतानुं कारण मेहनत ज होय छे। मित्रों, सफलताना रहस्यनुं आ सरस मजानो आजनो आ सुविचार आपनी समक्ष हूँ प्रस्तुत करवा जई रह्यो छुं। दरेक मेहनत थी कदाच सफलता न पण मळे। मित्रों, घणा विद्यार्थी मित्रों निराश थई जता होय छे, मेहनत करता होय छे पण निराश थई जता होय छे। तो क्यारे जिंदगी में निराश न थवू, आ सुविचार परथी एटलू तो चोक्कसपणे आप सब समझी शकशो कि दरेक मेहनत थी कदाच सफलता न पण मळे परंतु सफलतानुं कारण मेहनत ज होय छे। दरेक ज्यारे सफल थाय छे तो एनी पाछळ घणी बधी मेहनत होय छे। त्यारे ज दरेक क्षेत्र में पछी चाहे अभ्यास होय, चाहे कोईपण आपणुं कार्य होय, चाहे बिजनेस होय, कोईपण बाबतनी अंदर सफल व्यक्ति ने जारे पूछो त्यारे एना पायानी अंदर मेहनत सिवाय कशुं ज होतुं नथी। एटले दरेक मेहनतथी कदाच सफलता न मळे परंतु ए बाबत चोक्कस छे कि सफलतानुं कारण मेहनत ज होय छे। एटले मित्रों, क्यारेक सफलता न मळे तो आपणी मेहनत छोड़वी न जोईए, એવો આજનો આ સરસ મજાનો સુવિચાર। મિત્રો, એની સાથે જ આપણે આપણું જે વ્યાકરણ છે એમાં આપણે આજે આગળ વધીશું મિત્રો, અને એ આપણે જે ભણી રહ્યા છીએ એ કનેક્ટિવ્સ જેને આપણે ગુજરાતીની અંદર મિત્રો સંયોજકો તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો। મિત્રો, સંયોજકનું કામ શું છે આપણે શરૂઆતમાં વાત કરી જ છે, તેમ છતાં ફરી એકવાર કોઈપણ બે વાક્યને જોડવાનું કામ જે કરે એને આપણે અંગ્રેજીની અંદર કનેક્ટિવ્સ કહીએ છીએ અને ગુજરાતીની અંદર એને આપણે સંયોજક તરીકે ઓળખીએ છીએ। કોઈપણ બે વાક્ય હોય એને એક વાક્ય બનાવવા માટે જે વપરાતું પદ એને આપણે અંગ્રેજીની અંદર કનેક્ટિવ કહીએ છીએ અને ગુજરાતીની અંદર એને આપણે સંયોજક તરીકે વાત કરીએ છીએ। મિત્રો, આપણે જે ગઈકાલે વાત અધૂરી મૂકી હતી એ વાત હતી સાતમું સંયોજક આપણે જે ભણી રહ્યા હતા અને એ હતું મિત્રો આઈધર ઓર વિશે આપણે વાત કરી રહ્યા હતા। મિત્રો, આઈધર ઓરમાં મેં ફરી એકવાર આપણને વાત કરું છું, કોઈ પણ બે બાબતમાંથી એકની પસંદગી કરવાની હોય ત્યારે કોઈ પણ બે વસ્તુ પૈકી એકની પસંદગી કરવાની હોય ત્યારે આપણે સંયોજક તરીકે આપણે એ આઈધર ઓર વાપરીએ છીએ। મિત્રો, બે કર્મ અને બે વિશેષણના ઉદાહરણો ગઈકાલ મેં તમને આપ્યા હતા, બે કર્મ વચ્ચેની પસંદગી અને બે વિશેષણ વચ્ચેની પસંદગી આ બંનેના ઉદાહરણો મેં ગઈકાલે તમને આપ્યા હતા। મિત્રો, આજે હું તમને બે ક્રિયાપદની પસંદગી પૈકી આઈધર ઓર કેવી રીતે વાપરી શકાય છે એના વિશેનું એક ઉદાહરણ હું તમને આપીશ। દાખલા તરીકે, યુ કેન
दाखा तरीके यू कैन आइधर गो होम और सिट हियर और सिट हियर अहीं आइधर ओर तमे जोई शको यू कैन आइधर गो होम और सीट हवे अहीं जे गो क्रियापद छे गो एटले जवुं सीट एटले बेसवुं अहीं जे बे वात छे ए बे क्रियापदोनी पसंदगी छे बे क्रियापदनी पसंदगी बे क्रियापद पैकी कोई पण एक क्रियापदनी पसंदगी आइधर गो होम और सीट हियर का तो घरे जई शको अने का अहीं बेसी शको अहीं गो ए पण क्रियापद छे सीट एटले बेसू ए पण क्रियापद छे गई काले जे आपणे बे वात करी हती ए बे कर्म वच्चेनी पसंदगी हती त्यार पछी बे विशेषण वच्चेनी पसंदगी हती आजे जे वात करूं छूं ए बे क्रियापद आ वाक्यमां बे क्रियापद वच्चेनी पसंदगीनी वात छे मित्रों हजी आपणे करता वच्चेनी पसंदगी माटे वात करवी होय तो ए वाक्य लई शकाय જ્યારે બે કરતાની વચ્ચેની પસંદગી હોય કોઈ પણ બે કરતા પૈકી એક કરતા આઈધર રાધિકાબેન આઈધર રાધિકાબેન ઓર સંગીતાબેન ઓર સંગીતાબેન ઇઝ અ નર્સ અહીંયા તમે જોઈ શકો છો રાધિકાબેન અને સંગીતાબેન અહીંયા તમે જોઈ શકો છો આઈધર રાધિકાબેન ઓર સંગીતાબેન કાં તો રાધિકાબેન અને કાં તો સંગીતાબેન કોઈક નર્સ છે બેમાંથી એક નર્સ છે આઈધર રાધિકાબેન ઓર સંગીતાબેન અહીંયા તમે આઈધર ઓર નો ઉપયોગ બે અહીંયા જે બે વાત છે એ બે કરતા વચ્ચેની પસંદગી એ વાક્ય તમે અહીંયા જોઈ શકો છો કાં તો રાધિકાબેન અને કાં તો સંગીતાબેન નર્સ છે મિત્રો આ વાત હતી એ વાત અહીંયા બે ક્રિયાપદની પસંદગી કોઈ કાં જવું કાં બેસવું કાં રાધિકાબેન કાં સંગીત અહીંયા બે ક્રિયાપદમાંથી એકની પસંદગી અહીંયા બે કરતા પૈકી એકની પસંદગી એમાં આઈધર ઓર કેવી રીતે વપરાયો છે એ આપ ઉદાહરણમાંથી જોઈ શકો છો મિત્રો થોડું ભણીએ પરંતુ સરસ મજાનું ભણીએ યાદ રહી જાય એવું ભણીએ આપણે હું આપણે જે કંઈ અભ્યાસ કરાવી રહ્યો છું મિત્રો એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ આપને ભણાવી રહ્યો છું સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસ કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ મિત્રો અવશ્ય કરજો પરંતુ કોરોનાના આવા કપરા કાળમાં આપણે સૌ ઘરમાં રહીએ સ્વચ્છ રહીએ સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસમાં રહીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય